ઉપલેટા અભ્યાસ કરતી સુપેડીની ગામની એક દીકરી કે જેને લગ્ન સમયે લગ્ન કરતા પહેલા આપી કોલેજની પરીક્ષા અને ત્યારબાદ ગઈ પોતાના લગ્ન મંડપમાં લગ્ન કરવા માટે યુવતીના સારા અભિગમને પ્રજાએ સારો આવકાર આપી તેને અભિનંદન પાઠવ્યા હતા. કહેવાય છે કે એને ભણેલી દીકરી બે ઘરને તારે છે ત્યારે ઉપરોક્ત ઉક્તિને સાચા અર્થમાં સાતક કરતી એક સુપેડીની યુવતીએ કરી બતાવ્યું છે, જેમાં એક ચાંદની નામની ધોરાજી તાલુકાની સુપેડી ગામમાં રહે છે. અને આ દીકરીએ લગ્નના સોળે શંગાર સજીને જીવનની મંગળ શરૂઆત કરતા પહેલા અભ્યાસને મહત્વ આપી અને પોતાના લગ્ન મંડપમાં જતા પહેલા ઉપલેટા ખાતે આવેલ ભાલોડિયા મહિલા કોલેજમાં પોતાની SYBA ના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા આપી અને આ પરીક્ષા આપ્યા બાદ પરત સુપેડી પોતાના લગ્ન મંડપમાં આવી. સુપેડીની આ યુવતીએ લગ્નમાં મંડપમાં હાજરી આપતા પહેલા કોલેજના બીજા વર્ષની પરીક્ષા આપ્યા બાદ પોતાના પ્રભુતામાં પગલા પાડવા માંડ્યા. બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રને સાર્થક કરનાર આવા માતા પિતા દ્વારા જે મહેનત અને પરિશ્રમ કરી આવી હોનાર દીકરીને તેની અંદર રહેલા હુનરને આગળ વધારવા મદદ કરાઈ ત્યારે દીકરીના સાસરિયા પક્ષના લોકોએ અને તેમના પતિ દ્વારા પણ આવી હોનાર વહુને ખૂબ જ સહયોગ આપ્યો અને તેમના પતિ દ્વારા પણ જણાવ્યું હતું કે ભલે લગ્ન વિધિમાં થોડું મોડું થાય પણ તેમને પરીક્ષા બાદ લગ્નની આગળની વિધિ કરશો. ત્યારે આવા પતિ અને સાસરિયાઓને પણ આવકારી કામગીરીથી બિરદાવવામાં આવ્યા હતા. આવી હોશિયાર દીકરીને વળતર તેમનામાં માતા પિતાએ જણાવ્યું હતું કે તે બે દીકરીઓ બાદ હવે આગળ કોઈ સંતાન નહીં કરવાનો પણ ભૂતકાળમાં નક્કી કરે અને દીકરીએ જ અમારો દીકરો સમજીને આજની વિદાય આપી હતી. આવી હોનાર વહુ મેળવનાર દીકરીના સાસરિયા અને તેમના પતિએ પણ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ અમે અમારી વહુને આવો જ સહયોગ આપશું અને આગલા વધાવવામાં મદદ કરશું. ત્યારે આવા સુંદર પ્રસંગો બાદ અમે પણ આવી કામગીરી ખૂબ જ બિરદાવીએ છીએ અને આવી જ રીતે દીકરીને અને વહુને સહયોગ આપતા રહે તેવું જણાવ્યું હતું. મહેન્દ્ર કાલાવડિયા, દીકરી બચાવો દીકરી ભણાવો આ હેતુ ઉપર સતત કામ થઈ રહ્યું છે. એના ભાગરૂપે જો દીકરી ભણેલ હશે તો જ એ બીજા ઘરને તારશે. મારી કોલેજની દીકરી અત્યારે લગ્ન હોવા છતાં પણ, ચાંદનીબેન છે ધાણીધરિયા, લગ્ન હોવા છતાં પણ તે આવી છે પરીક્ષા દેવા અને એ ભણીને કોઈ એને હેતુ સાર્થક કરવો છે કે મારે ટીચર થવું જ છે તો ખરેખર એ ટીચર થશે. એ ટીચર થયું તો એ સમાજની બીજી પાંચ દીકરીઓને એના કુટુંબની ભણાવશે, એ આથી ફલીભૂત થાય છે. એટલે સરકારે જે કીધું કે દીકરી ભણાવો એટલે દીકરી ખરેખર અર્થમાં ભણે છે અને એના કુટુંબ અને સમાજને એ દીકરી ભણીને ગઈ. લગ્ન જેવી અગત્યની બાબત હોવા છતાં પણ પોતે આજે પેપર દેવા આવી છે અને ભણા પોતે પેપર દઈ અને લગ્ન વિધિમાં જશે. છતાં આપણે સમાજમાંથી અને સમાજના અન્ય આ પ્રેરણા લેવી જોઈએ કે આવી દીકરીને આટલી બધી તમન્ના છે એટલે બીજા સમાજના લોકોએ દીકરી ભણાવવી જોઈએ. દીકરી ભણશે તો જ આગળ વધી શકશે અને એનો સમાજ અને એનું કુટુંબ તો જ પગ સ્વનિર્ભર થઈ શકશે. એટલે દીકરી ભણેલી હશે તો પોતે સ્વનિર્ભર અને પોતાના સંતાનોને પણ ભણાવશે. એટલા માટે તો દીકરી પઢાવો દીકરી ભણાવો, મહિલા સશક્તિકરણ જેવા સરકારના જે લાભો છે જે સરકાર યોજના કરે છે એમાં આ દીકરીનું સ્થાન રહેશે અને સમાજને એક પ્રેરણારૂપ આ કિસ્સો બનશે કે પોતે અભ્યાસ સેમેસ્ટર 3માં અભ્યાસ કરે છે, મેઇન વિષય ઇંગ્લિશ છે, અભ્યાસ કરવાની સાથે સાથે પોતે એમ કે પોતાનું જે કારકિર્દી બનાવવાની છે એ તરફ પોતાનું ધ્યાન દોરે છે અને સમાજને પ્રેરણા દેશે કે ભણેલા હશી તો જ આગળ વધી શકાશે, પછી કોઈ પણ જોબ સ્વીકારવા એ સક્ષમ હોય છે. એટલે દીકરી પઢાવો દીકરી ભણાવો, મહિલા સશક્તિકરણ, પોતે હું મહિલા છું એટલે હું બીજાને પ્રેરણા દઈ શકું એ હેતુથી પોતે પરીક્ષા આપી રહી છે અને બીજી મહિલાઓને આમાંથી સંદેશો લેવાનો છે, સમાજને સંદેશો લેવાનો છે કે દીકરી ભણેલી ગણેલી હશે તો જ એ સમાજ આગળ આવી શકશે અને સમાજના દરેક જ્ઞાતિ તો જ પોતા સ્વનિર્ભર થશે. દીકરી આર્થિક રીતે સ્વનિર્ભર થાય એ હેતુથી પોતે ભણી રહી છે. ઓમ અસ્તુ. હું ચાંદની કિરણ દાસ બાપુ દાણીધારિયા બોલું છું, સુપેડી રહું છું અને અહીંયા આરપી ભાલોડિયા મહિલા કોલેજમાં એક્ઝામ માટે આવેલી છું.
અત્યારે મારે ઘરે બધું તૈયાર છે, મારા સાસરેવાળા વેઇટ કરે છે, મારે મેરેજ છે આજે અને હમણાં જ મારે બસ મેરેજની તૈયારી ચાલુ થઈ જવાની છે અને છતાંય મને એ લોકો એક્ઝામ આપવા માટે મોકલેલી છે. હું સ્ટડીની સાથે સાથે મેરેજ પણ કરું છું અને મને મારી બે ફેમિલી સપોર્ટ પણ કરે છે. અને જે અત્યારનો નારો છે બેટી બેટી બચાવો બેટી પઢાઓનો, એ ખરેખર સાકાર કરેલો છે મારા ફેમિલીએ. મને મને મારે મારે મેરેજ પણ કરવાના છે અને સારા સાથે સાથે એક્ઝામ પણ આપવાની છે, આગળ ભણવાનું પણ છે અને જોબ પણ કરવાની છે. બધી પ્રકારની છૂટ પણ આપેલી છે તો બધાએ ભણવું જ જોઈએ. અને ભાણવડથી વહેલી સવારની જાણ આવેલી છે, બધા મારું વેઇટ કરે છે, સાથે હું આજે અહીંયા એક્ઝામ દેવા આવેલી છું. કિરણદાસ ભાણદાસ દાણીદરિયા જાતે વેરાગી બાવા. આજે દીકરીના લગ્ન છે ને આજે મારી દીકરીના લગ્ન છે, પરીક્ષા છે. તો પણ લગ્ન ચાલુ લગ્ન નહીં, મારી દીકરી પરીક્ષા દેવા ગઈ હતી. દીકરા દીકરીનો મેં મતભેદ નથી રાખ્યો, મારે બે દીકરી જ છે, મારે દીકરો પણ નથી. માટે મેં આટલું બે પેઢી તારે દીકરો દીકરીની અહીંયા તો ક્ષણિક માવતર પણ સુખ છે, હું આ દીકરી બે પેઢી તારે આજીવન એને જીવવામાં કામે આવે. ભણતર છે જ્ઞાનની ત્રીજી આંખ છે, સૌએ વાલીએ આ કરવું કે દીકરીને ભણાવવું.